4141 ની લાઈન શીખી ગયા કે આપણે હવે સાથે લખતા પણ શીખી ગયા અને જોઈને પણ કઈ રીતે લખવું તે શીખી ગયા તો આપણે તેનું આ છે રિવિઝન કરવાનું છે તો તે રિવિઝન કરતા પહેલા આપણે 1 થી રિવિઝન કરીશું તો પહેલા કઈ લેવા છે 1 ની 1 2 3 3 પછી 4 4 પછી 5 5 પછી 6 6 પછી 7 7 પછી 8 8 પછી 9 9 પછી 1 0 10 હવે 1 0 10 હવે લાઈન 1 વાળી લાઈન પૂરી થઈ ગઈ તો 1 વાળી લાઈન પૂરી થઈ ગઈ પછી 1 1 11 ની લાઈન આવે તો 1 1 11 ની લાઈન આવશે તો આગળ વધે 1 આવશે 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18 1 9 19 2 0 20 હવે 1 ની લાઈન છે તો તેમાં 2 0 20 લેવા છે તો હવે કઈ લાઈન સરખાશે 2 ની લાઈન તો 2 ની લાઈન સરખાશે તો આગળનું જે શું આવશે 1 આ 1 ની લાઈન છે તો પહેલા બધે આગળ 1 છે તો હવે 2 ની લાઈન આવશે તો આગળ બધે 2 આવશે 2 1 21 2 2 22 2 3 23 2 4 24
49 પછી 50 15 કારણે તમારી 4 વાળી લાઈનનો ડિવિઝન થઈ ગયો છે તેમ જ તમારે હવે જે તમારી એક્સ્ટ્રા બુક છે તેમાં પણ 1 થી 50 સુધીનું લખી અને તેમાં રિવિઝન કરવાનું છે અને પાકું કરવાનું છે અને આ બુકમાં બીજો એક પેજ છે આ પેજ છે તે આપણે બોર્ડ પર શીખી ગયા અને ત્યાર પછીનું પેજ છે જોડકા વાળું આ જોડકા વાળું છે તે તમારે જોડી લેવાના છે આ